टॉप न्यूज 9 માં આપનું સ્વાગત છે. હવે એક નજર કરીએ રાજકારણની ટોપ 9 ખબરો પર. ગુજરાતની રાજકારણની ટોપ 9 ખબરો. બીજા તબક્કામાં મતદાન વધી રહે 65.30% થયું. સાંજે 5 વાગ્યા બાદ 16.34% લાખ લોકોએ કર્યું મતદાન. ટેકનોલોજી હોવા છતાં ફાઇનલ મતદાનમાં 6.50% તફાવત સામે આવ્યો. સૌથી વધુ પાટણ જિલ્લામાં 11.56% મતદાન પાછળથી વધ્યું. બનાસકાંઠામાં 9.84% મતદાન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પત્ની સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા હતા અને માં અંબાના આશીર્વાદ લઈને જીત માટે પ્રાર્થના કરી હતી. એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી દેખાય છે ત્યારે ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લઈ શકે છે. કોંગ્રેસનો દાવો છે કે 8 ડિસેમ્બરે જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવશે. આ પરિવર્તનનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલી એક ડિજિટલ ઘડિયાળમાં ઘડિયાળની નીચે લખવામાં આવ્યું છે સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ. એક તરફ એક્ઝિટ પોલના તારણો મુજબ ભાજપની સરકાર બની રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું માનવું છે કે આ તમામ એક્ઝિટ પોલ ખોટા પડશે. 8 ડિસેમ્બરે ઐતિહાસિક પરિણામો આવશે. કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપના જ એક નેતાની મોટી ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. ઓડિયો ક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે. દાવો કરાયો છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વ કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતું હતું તો બાવળિયાએ કહ્યું ચૂંટણીમાં ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કર્યું છે. વડોદરાની સાવલી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સામે બોગસ મતદાન કર્યાની ફરિયાદ થઈ છે. સાવલી પાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરે વિદેશમાં રહેતી મહિલાના નામે બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ મુદ્દે સાવલી પાલિકાના વિપક્ષના નેતા હસુ પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. કલોલમાં ચૂંટણી દરમિયાન ભાજપ કાર્યકર પર થયેલા હુમલા કેસમાં પોલીસે 13 લોકોની ધરપકડ કરી. બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષસંઘવીએ બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી. હર્ષસંઘવીએ જણાવ્યું કે આ ઘટનામાં જે પણ દોષી થશે તેને છોડવામાં નહીં આવે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે ત્યારે અમદાવાદની 21 બેઠકોની એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિકલ કોલેજમાં મતગણતરી થશે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલિટેકનિક કોલેજમાં થશે. ભાવનગરમાં ઇજનેરી કોલેજમાં મતગણતરી થશે. નર્મદામાં રાજપીપળા ખાતે અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ ઈવીએમ સ્ટ્રોંગરૂમ બહાર પોતાની સીસીટીવીથી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આક્ષેપ કર્યો છે કે 2 દિવસ પહેલા નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી શંકાસ્પદ ગાડી સ્ટ્રોંગરૂમની પાસે શંકાસ્પદ અવરજવર કરતી જોવા મળી હતી.